વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું રવા બેસનના પુડલા, જે એકદમ ઝડપથી 15-20 મિનિટની અંદર તૈયાર થઈ જાય છે. સવારનો નાસ્તો હોય કે સાંજે 5 વાગ્યાનો નાસ્તો હોય, એ આ ઝડપથી બની જાય છે. તો એના માટે આપણે અહીંયા 1 વાટકી રવો લીધો છે, એની સામે 1 વાટકી આપણે ચણાનો લોટ એટલે કે બેસન લીધેલું છે, 2 લીલા મરચાં આપણે ઝીણા ઝીણા સુધારી લીધા છે, સ્વાદ મુજબ મીઠું, 1 ટમેટું આપણે અહીંયા સુધારી લીધું છે, અહીંયા આદું ખમણી લીધું છે, અહીંયા ડુંગળી ઝીણી ઝીણી સુધારી લીધી છે, બેટર માટે પાણી, તેલ અને મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડે એનો આજે આપણે ઉપયોગ કરીશું. તો આપણે ચાલો બેટર બનાવી લઈએ. પહેલાં રવો અને બેસન આપણે મિક્સ કરી દઈશું અને એ જે વાટકીથી આપણે માપ લીધો એ જ વાટકીથી આપણે અહીંયા બેટર તૈયાર કરીશું. 1 વાટકી આપણે અહીંયા પાણી ઉમેરીશું. અહીંયા આપણે 1 વાટકી જેટલું પાણી આખું ઉમેરી જ દેવાનું છે. હજી આપણું આ બેટર ઘટ છે, હજી રવો પલળશે એટલે આટલું પાણી જોશે. તો બેટર બનાવવા માટે આપણે 1 વાટકી જેટલું પાણી જોયેલું છે. હવે આપણે બેટરને એકદમ સરસથી ફેંટી લઈશું, કોઈ પણ ગાંઠા હોય તો એ તૂટી જાય અને એકદમ બેટરની અંદર આપણા હવાના કણ ભરાય અને આપણું બેટર સરસ ફ્લફી થઈ જાય અને એનો બેટરનો કલર પણ સરસ ચેન્જ થઈ જશે. હાથેથી જ આપણે આને ફેટવાનું છે. આજી તમને જે પસંદગી હોય તે ઉમેરી શકો, કેપ્સિકમ, ગાજર, કોબી ગમે તે ઉમેરી શકો, જે તમને ભાવતું હોય, તમારા બાળકો ખાતા હોય એ તમે આ પુડલાની અંદર ઉમેરી શકો છો. અહીંયા આપણા બેટરનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે બેટરને 15-20 મિનિટ સુધી આને રેસ્ટ થવા દઈશું. તો અહીંયા આપણે બેટર બનાવીને રાખ્યો, એને 20 મિનિટ થઈ ગઈ છે અને જે એકદમ સરસ ઘટ આપણું બેટર તૈયાર થઈ ગયું છે, કારણ કે રવો એકદમ સરસ પલળે એટલે ઘાટું થઈ જાય. હવે આપણે બધા શાકભાજી ઉમેરી દઈશું, ડુંગળી, લીલા મરચાં, ટમેટું, આદું, મુજબ આપણે મીઠું ઉમેરશું. અહીંયા આપણે 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું, 5 ચમચી જેટલી હળદર, 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર. આ બધું સરસ આપણે પહેલાં મિક્સ કરી લઈશું. અડધી ચમચી જેટલું આખું જીરું અને હવે આપણે લીલા ધાણા ઉમેરી દઈશું. હું તમને બતાવતા ભૂલી ગઈ હતી. બધું સરસ આપણે પહેલાં મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી એકદમ ઘાટું થઈ જશે, પછી સરસ આપણા પુડલા પડે એવી રીતે આપણે આછું બેટર બનાવી લેવાનું. થોડુંક પાણી ઉમેરશું. પછી થોડું પાણી ઉમેરશું આપણે, 1 ચમચી જેટલું પાછું પાણી ઉમેર્યું છે. એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાનું, બસ આવી રીતે પડે એવું આપણે બેટર બનાવવાનું. હવે આપણે પુડલા કરી લઈશું. આપણે થોડું તવી તેલવાળી કરી લઈશું. અહીંયા હવે આપણે બેટર ઉમેરી દઈશું. આપણી
તવી ગરમ થઈ ગઈ છે અને થોડું તેલ પણ લગાવી લીધું છે. હવે આપણે બેટર ઉમેરી દઈશું. આવી રીતે આપણે બેટરને ફેલાવી દેવાનું. ઉપરથી ડ્રાય થાય એટલે ઉપરથી પણ આપણે તેલ લગાવી દેવાનું. એકદમ ઉપરથી ડ્રાય થઈ જાય અને પછી જ આપણે પુડલાની સાઈડ ચેન્જ કરવાની, એટલે કે બદલાવી લેવાની, બીજી બાજુ એને ફેરવી નાખવાનું. આપણે હવે આપણાને ફેરવી લઈશું. બે થી ત્રણ મિનિટ સુધીમાં આપણા પુડલા તૈયાર થઈ જાય છે. બે સાઈડ ફેરવી અને આપણે સરસ પકાવી લઈશું. તો અહીં આપણા પુડલું સરસ તૈયાર થઈ ગયું છે. તો ડીશની અંદર આપણે હવે લઈ લઈશું. આવી જ રીતે બીજા પુડલાને પણ તૈયાર કરી લેવાના છે આપણે. હવે ચડવા દેવાનું, આપણે એકદમ સરસ પાકવા દેવાનું. ઉપરથી ડ્રાય થાય એટલે કે સૂકો સૂકો લાગે, પછી ઉપરથી તેલ ઉમેરી દેવાનું અને પછી સાઈડની બદલાવાની. તો તૈયાર છે અહીંયા આપણા બેસન અને રવાના પુડલા. એકદમ ખાવાની ખૂબ જ મજા આવે છે. અહીંયા આપણે ટમેટાની ચટણી લીધેલી છે. ટમેટાની ચટણી સાથે તો આ પુડલા ખાવાની ખૂબ મજા આવે છે અને સવારનો નાસ્તો કરવાની પણ ખૂબ જ મજા આવે છે. તમે બાળકોના લંચ બોક્સમાં આપશો તો પણ એને પણ ખાવાની ખૂબ મજા આવશે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવતા ભૂલતા નહીં. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.